દિવ્યાંગ સગીરાને 28 સપ્તાહના ગર્ભપાતને હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરને સલામતી સાથે આ પ્રક્રિયા કરવા માટે આદેશ અપાયો છે. સગીરા આર્થિક અને શારીરિક રીતે અશક્ત હોવાથી હાઈકોર્ટે આ નિર્ણય કર્યો છે. સાર સંભાળ અને સમાજના બહિષ્કારને ધ્યાને રાખીને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 15 વર્ષની દિવ્યાંગ પર બળાત્કાર બાદ થયો હતો ગર્ભ. તો દિવ્યાંગ સગીરાને 28 સપ્તાહના ગર્ભપાતને હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરને સલામતી સાથે આ પ્રક્રિયા આગળ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સગીરા આર્થિક અને શારીરિક રીતે અશક્ત હોવાથી હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન જોડાયા છે. દર્શન જણાવશો કે દિવ્યાંગ સગીરાને 28 સપ્તાહના ગર્ભપાતને હાઈકોર્ટે મંજૂરી આપી છે, શું વધુ વિગતો? જે પ્રકારે હાઈકોર્ટમાં આ કેસ આવ્યો હતો અને કેસને ધ્યાને રાખીને હાઈકોર્ટે કેટલું અવલોકન કર્યું હતું, કારણ કે જે પ્રકારે આ જે દિવ્યાંગ સગીરા છે જે પીડિતા તેને 28 સપ્તાહનો જે ગર્ભ છે તે એક આર્થિક એટલે કે ગરીબ પરિવારથી છે, સાથે શારીરિક પણ તેને એક અસર છે, માનસિક પણ અસર છે. એટલે કે જો બાળક આવે તો તેની સાર સંભાળ કે રીતે લેવી, જે માતા બને તો તેની દેખરેખ અને અનેક પ્રશ્નો જે છે તે ઉભા થતા હોય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તેને ગર્ભપાત કરાવી શકાશે, એટલે કે ગર્ભપાત કરવા માટે જે મંજૂરી આપી દેવામાં આવી છે. અને ખાસ કરીને હાલ આ જે સગીરા જે છે દિવ્યાંગ સગીરા તે સુરતમાં છે, એટલે ત્યાં સુરત સ્મીમેર હોસ્પિટલ જે છે તે જગ્યા ઉપર આ તમામ પ્રક્રિયા કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. એટલે કે જે પ્રકારે હાઈકોર્ટની અંદર કેસ આવ્યો હતો તેમાં આ દિવ્યાંગ સગીરા તરફી હાઈકોર્ટે એક સારું એવું વલણ રાખ્યું છે અને તેમાં એક આ રાહત તેને કહી શકાય છે. બિલકુલ દર્શન, આભાર.